नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विषय ना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 3, ધોરણ 10, પ્રકરણ 1, વાસ્તવિક સંખ્યાઓ। વિડિયો ચાલુ કરતા પહેલા જો તમને આ અક્ષરો ન દેખાતા હોય અથવા તો વિડિયો ઝાંખો દેખાતો હોય તો YouTube ના ઓપ્શનના અહીંયા 3 ટપકા આવ્યા છે એને ક્લિક કરો। ક્વોલિટીનો જે ઓપ્શન ખુલે છે એમાં ઓછામાં ઓછા 480 સિલેક્ટ કરો અને જો ઇન્ટરનેટ સારું હોય તો 1080 અથવા 720 સિલેક્ટ કરો। બોર્ડ પર ના અક્ષરો તમને ચોખ્ખા વાંચી શકાશે। દાખલા 3 માં આપણે એવું કીધું છે કે એક લશ્કર નો 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે। મતલબ કે લશ્કરના સૈનિકો 616 છે અને લશ્કરના બેન્ડ એટલે આગળ જે એના ડ્રમર્સ હોય એની સંખ્યા 32 છે, એની પાછળ કૂચ કરી રહ્યું છે, મતલબ પરેડ કરી રહ્યું છે। બંને જૂથ સમાન સંખ્યાને સ્તંભમાં કૂચ કરી રહ્યું છે કે એની જે લાઈનો છે એક જ સરખી છે, તો તેઓ જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભના મહત્તમ કેટલા સભ્યો હશે? મહત્તમ શબ્દ આવ્યો એનો મતલબ એવો કે આપણે અહીંયા ગુસ્સા લેવાનો છે। ગુસ્સા ગુરુત્તમ સામાન્ય હોય, ગુરુત્વ એટલે કે મોટા મોટો, એટલા માટે જ મહત્તમ શબ્દ આવ્યો। તો ચાલો એનો ગુસ્સા લેવો છે તો ગુસ્સા લેવા માટે આપણી પાસે બે રીત છે। એક તો આપણે જે જૂની રીતો અત્યાર સુધી 6, 7, 8, 9 માં કરેલી અવિભાજ્ય અવયવની રીત, પેલી આપણે નિશાની બનાવી દેતા હતા અને જે સંખ્યા કોમન પડતી તેને આપણે ગુસ્સા તરીકે લઈ લેતા હતા, પરંતુ આપણે આમાં આ રીતે નથી કરવાનું, આપણે આમાં યુક્લિડની પદ્ધતિથી વાપરવાની છે। તો અહીંયા આપણે જોઈ શકીએ આપણે 616 અને બીજી સંખ્યા શું છે તો કે 32, તો કે અહીં 616 ગ્રેટર ધેન 32 છે, 632 કરતા મોટા છે, ગ્રેટર ધેન એટલે કે ના કરતા મોટા છે। તો આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા, તો આપણે યુક્લિડની જે ભાગ પ્રવિધિ છે એનો ઉપયોગ કરતા તો આપણે શું કરીએ 616 અને 32 તો આપણે લખી નાખીએ। તેથી 616 નો ભાગ આપણે 32 નો ક્યાં ચલાવીએ તો 32 ગુણ્યા 19 વત્તા 8। મેં ડાયરેક્ટ જ લખી નાખ્યું કે 32 ગુણ્યા 19 થાય 608 ને 608 વત્તા 8 એટલે કે 616। પણ તમને જો ડાયરેક્ટ તમને ના ફાવતું હોય તો સાઈડમાં ભાગાકાર કરી લેવાનો। ચલો આપણે ભાગાકાર કરીને પણ જોઈએ એટલે તમને ખબર આવે કે કઈ રીતે જવાબ આવે છે। તો 616 ફાઇનલ શું કરવાનું છે, આપણી નાની સંખ્યા શું છે તો કે 32, તો આપણો ભાજક છે 32। તો પેલો ભાગ તો આપણે ચલાવશું 32 એકુ 32, કારણ કે 32 નું 64 કરીએ તો એક સાઈડ કરતા વધી જાય, 32 એકુ 32 તો અહીંયા થઈ ગયા 11, અહીંયા થઈ ગયા 5, 11 માંથી 2 જાય તો 9, 5 માંથી 3 જાય તો 2 અને ઉપરથી ઉતાર્યા 6 તો કે 296, 32 નવા 288, અહીંયા થઈ ગયા 16, અહીંયા થઈ ગયા 16 માંથી 8 જાય તો 8, 8 માંથી 8 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0, શેષ કેટલી વધી તો કે 8, ભાગ ક્યાં ચાલ્યો તો કે 19 છે, તો કે 32 ગુણ્યા 19 કેટલા થાય છે 608 અને 8 શેષ વધે છે। હવે યુક્લિડની રીત પ્રમાણે આપણને એટલી ખબર છે કે જો શેષ વધે તો હજી દાખલો આપણો એક સ્ટેપ આગળ જવાનો, તો આપણે લખીએ અહીં શેષ ડઝ નોટ ઇક્વલ ટુ 0 કે શેષ બરાબર 0 નથી, માટે 32 અને 8 અથવા તો અહીંયા લખ્યું હોવાથી 32 અને 8 માટે યુક્લિડની ભાગ પ્રવિધિ નો ઉપયોગ કરતા, હવે યુક્લિડની ભાગ પ્રવિધિ નો ઉપયોગ કરતા મોટા કોણ છે તો કે 32, તો આપણે લખીએ તેથી 32 બરાબર 8। હવે 8 નો કે ભાગ ચાલે કે જે 32 આવે, તો હા આપણને ખબર છે 8 ગુણ્યા 4, 8 ચોક 32, કોઈ પણ પ્રકારની શેષ વધતી નહીં એટલે વત્તા 0, અહીંયા આપણને શેષ 8 વધતી હતી પણ અહીંયા કોઈ આપણને શેષ વધતી નથી,
तो हवे अहींया शेष शून्य आवी गई, मतलब आपणे युक्लिडना दाखलामां शेष भाग प्रविधिमां शेष जीरो थई जाय, એનો મતલબ કે ન્યા આપણો ગુસ્સા આવી ગયો, આપણો દાખલો પૂરો થાય છે. તો આપણે લખીએ અહીં શેષ બરાબર શૂન્ય, અહીંયા શૂન્ય નહોતી એટલે બરાબરની ઉપર આપણે લીટો માર્યો, શૂન્ય હોવાથી આપણી કઈ કઈ સંખ્યા છે, 616 અને 32, 616 અને 32 નો ગુસ્સા अपना भाजक कोण हतो, गुस्सा भाजक जेटलो एटले के 8 થશે. આ ભાજક જેટલો ગુસ્સા થાય મતલબ કે 8 થશે. હવે આપણો જવાબ લખીએ, આપણે એવું પૂછ્યું કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે, તો લખીએ કોઈ પણ સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હશે. સાની ઉપરથી આપણને ખબર પડી કે 8 સભ્યો હશે, તો આપણે 616 અને 32 બંનેનો ગુસાઅ લઈ લીધો, તો બંનેનો ગુસાઅ શું આવ્યો, 8. તો આપણે કહી શકીએ કે બંને લાઈનમાં, સોરી બંને સ્તંભમાં મહત્તમ કેટલા, બધા જ સ્તંભમાંથી કોઈ પણ સ્તંભ લે તેમાં મહત્તમ કેટલા સભ્યો હશે, તો કે 8. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. વિડીયોને પોઝ કરી દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો. દાખલો કેવો લાગ્યો મને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. અને જ્ઞાન વિશ્વ પહેલી વાર જોતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો. અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.